આવતા મહિને ગોગા પીરની છડી ઉત્સવની ઉજવણી થનાર છે, જેને લઈને વડોદરા શહેર વાલ્મીકી સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ઉજવણીની માંગ કરી હતી તેમજ રજૂઆત કરાઈ હતી। વડોદરા શહેર વાલ્મીકી સમાજ સંચાલિત શ્રી ગોગાવીર સેવા ટ્રસ્ટ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યો હતો। આવેદન પત્રમાં વાલ્મીકી સમાજ દ્વારા છડી ઉત્સવની ઉજવણીની પરમિશન આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। વડોદરામાં 52 ચાલ નાગરવાડા નવી ધરતી, ફતેપુરા મંગલેશ્વર ઝાપા ગુયા દરવાજા જૂની ઘડી, ગુજરવાડી વગેરે વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી છડી મહોત્સવ ઉજવવામાં આવે છે, પરંતુ ગત વર્ષથી કોરોનાની મહામારીને લઈ છડી ઉત્સવ ઉજવવાનું વાલ્મીકી સમાજ દ્વારા માંડે વાળવામાં આવ્યો હતો, પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા હવે છડી ઉત્સવની ઉજવણી યોજાય તેવી માંગણી સાથે બુધવારે વાલ્મીકી સમાજના ગોગાવીર સેવા ટ્રસ્ટ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેર વાલ્મીકી સમાજ સંચાલિત શ્રી ગોગાવીર સેવા ટ્રસ્ટ, જે વડોદરાની અંદર વાલ્મીકી સમાજ દ્વારા ચલાવવામાં આવે છે, તેના અનુસંધાનમાં અમારા ગોગાજી દેવ, જેને અમારા વાલ્મીકી સમાજમાં પોતાના ઈષ્ટદેવ ગણીએ છીએ અમે, અને જેનો તહેવાર અમારો છડીનો તહેવાર, જેની અંદર અસંખ્ય લોકો આવે છે અને ભગવાનનો તહેવાર છે, તો અમે એ છડીના તહેવારને માટે અમે લોકો આજે એની પરમિશન લેવા માટે અમે લોકો કમિશનર કચેરી આવ્યા છે, અને કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપીને એક નંબર અરજ કરવાના છે કે જેવી રીતે રથયાત્રાની અંદર તમે પરમિશન આપી છે, એવી જ રીતે શ્રી ગોગાવીર સેવા ટ્રસ્ટને અમારા છડીનો તહેવાર કરવા માટે બી તમે લોકો પરમિશન આપશો એવી આશા રાખીએ છીએ, અને અમે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે પૂરો સહકાર આપીશું। શું નામ છે આપનું? દીપક સોલંકી, પ્રેસિડેન્ટ।